नो ड्रग्स इन सूरत सिटी अंतर्गत सूरत ना अलग अलग पुलिस स्टेशन द्वारा रमत स्पर्धा नु आयोजन करवामां आवशे जेमां पुलिस टीम नी साथे स्थानिक रहीशो पण भाग लेशे त्यारे एडिशनल कमिश्नर प्रवीण मल द्वारा रमत स्पर्धा नी शुरुआत करवामां आवी छे। सूरत शहर मां रमत स्पर्धा योजवामां आवशे अने रमत स्पर्धामां अलग अलग पुलिस स्टेशनों मां योजवामां आवशे। तो सूरत शहर ना डिंडोली विस्तार मां जे रमत स्पर्धा नु आयोजन करवामां आव्युं छे तेमां डिंडोली पुलिस स्टेशन नी टीम साथे स्थानिको रहीशो पण भाग लेशे। आ स्पर्धामां 18 जेटली टीमो भाग लेशे अने जीतनारी टीम ने विजेता ट्रॉफी पण आपवामां आवशे। सेक्टर 1 एडिशनल कमिश्नर प्रवीण मल द्वारा स्पर्धा शुरू करवामां आवी छे। नो ड्रग्स इन सूरत सिटी अंतर्गत आ स्पर्धानुं आयोजन करवामां आव्युं छे। कम्युनिटी पोलिसिંગના ભાગ રૂપે અજય તોમર સરના માર્ગદર્શનમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આજે કેરમ બોર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ અને 15 જેટલી ટીમોએ આજે અહીંયા આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। આ કાર્યક્રમ જે છે એ કોમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે ડિંડોલી પોલીસ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન જે છે એ આ વિસ્તારના યુવાનો એ ગેરમાર્ગે ન વળે અને ખોટા રસ્તે ડ્રગ્સ અને બીજા વ્યસનોમાં ના જાય અને અહીંયા ગેમ મારફતે એ લોકો મહેનત પણ કરે ને સાથે સાથે પોલીસની સાથે એમનો રેપો વધે અને સારા રસ્તે વળે એ હેતુથી આ ડિંડોલી પોલીસ અને પોલીસે જે આયોજન કર્યું છે એ આયોજનમાં આજે આ પહેલા દિવસે અલગ અલગ ટીમો આ જોઈ રહ્યા જોઈ રીતે અહીંયા ભાગ લઈ રહી છે અને આ જે કોમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે જે રમતોનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ધીરે ધીરે ફેલાવવા માટે અને ધીરે ધીરે દરેક પોલીસ સ્ટેશનમાં આયોજન કરવા માટેનું પણ સુરત પોલીસનું પ્લાનિંગ છે। આજે અહીંયા 15 ટીમો ભાગ લઈ રહી છે અને એ અલગ અલગ દિવસે એમની ગેમ રમશે અને ફાઇનલ જ્યારે હશે ત્યારે પોલીસ કમિશનર સુરત શહેરનાઓ પણ આ આવશે અને અલગ અલગ પ્રકારના એમના પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવશે। હા, અહીંયા જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ જે લોકલ વિસ્તારના યુવાનો છે પણ માર્ગદર્શન માટે સ્ટેટ લેવલે રમેલા ખેલાડીઓ પણ એમને માર્ગદર્શન માટે આપણે પોલીસ તરફથી બોલાવવામાં આવ્યા છે અને એ લોકો એમને માર્ગદર્શન આપી રહ્યા છે।